જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો તે બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યા મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ઇકોનોમિક્સમાં ફાઇનલ એક્ઝામના સેક્શન એ વિશે બરાબર છે કે જે મોસ્ટ હેમ્પી નહીં હોય એ જ પૂછાશે બરાબર છે આપણે જો મેં આમાં તમારા જે એક્ઝામમાં છે એ તમને વિકલ્પો આપવામાં આવશે બરાબર તમને કેટલા પૂછશે સોળ માર્ક્સ પૂછશે આ સેક્શન એના આ વિડીયોમાં આપણે ફક્ત સેક્શન એ જોઈશું કારણ કે આ ઇકોનોમિક્સ એટલે થોડું મોટું છે એટલે આના બે ભાગ બનશે કે જેમાં એકમાં હશે સેક્શન ને અને બીજામાં હશે સેક્શન બી ઓકે ચાલો તો એ આમાં મેં તમને એક્ઝામમાં વિકલ્પો આપવામાં આવશે પ્રોપર ઓપ્શન આપવામાં આવશે એમાં એ એમાંથી એક લખવાનો પરંતુ મેં અહીં જો એક સવાલ છે અને એની નીચે ડાયરેક્ટ જવાબ લખી દીધો છે ઓકે તો આ રીતે આ ફોર્મેટ છે કે ભાઈ ડાય તમને ઓપ્શન મેં અહીંયા આપવામાં આવ્યા નથી મેં લખ્યા નથી ડાયરેક્ટ મેં એનું આન્સર જ લખી દીધો છે પરંતુ તમને સપોઝ અહીંયા જો અહીંયા લખ્યું છે કે અર્થશાસ્ત્ર આન્સર આવે તો તમને બીજા અહીંયા બે ત્રણ ઓપ્શન એક્સ્ટ્રા પણ ઉમેરી દે તો આપણો આન્સર આ જ આવશે ઓકે તો ચાલ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સેક્શન એ જોઈએ શું છે બરોબર છે તો જો પહેલું માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે માનવીના આર્થિક અભ્યાસનો વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કયું તો કે અર્થશાસ્ત્ર ઓબ્વિયસલી છે ઓકે ચાલો આગળ જોઈએ ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક પરથી તો ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે જેમાં ઑકોસનું મિનિંગ શું થાય અને નોમોસનું મિનિંગ શું થાય કમેન્ટ કરજો કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ડબ્બે સ્વતંત્રપણે તો ઓબ્વિયસલી એડમ સ્મિથ સત્તરસો છોતેરમાં બરાબર છે એમણે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું નેક્સ્ટ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર રોબિન્સન બરાબર છે શું છે રોબિન્સન કે જેમણે ઓગણીસો એકત્રીસમાં લખેલું હતું પુસ્તક બરાબર ચાલો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે બે ભાગ હવે જો આમાં હું તમને નોલેજ આપું તો એક હશે એકમ લક્ષી અને એક બીજું હશે સમગ્ર લક્ષી બરાબર છે માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ નેક્સ્ટ જો હું ચર્ચા કરું સામાન્ય રીતે દેશ વર્ષ સાલ જેવી સ્વતંત્ર ચર રાશિ તો સ્વતંત્ર હંમેશા એક્સ ઉપર હોય અને પરતંત્ર હંમેશા વાય ઉપર હોય પરંતુ માંગના નિયમ અને પુરવઠાના નિયમમાં ઉલટું હોય છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું તો આલ્ફ્રેડ માર્શલે પૂછાઈ જાય ક્યારે લખ્યું તો અઢારસો નેવુંમાં લખ્યું તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે જો અહીંયા મસ્ત મજાનું લખેલું છે અભિષેક એજ્યુકેશન ગુજરાતી તો ક્યારે સબસ્ક્રાઇબ કરી દો નીચે ચાલો ચાલો ઝડપથી લાઇક પણ કરી દીધું હશે તમે ચાલો અર્થશાસ્ત્રના પિતા જો એક રહી ગયો એડમ્સ વિધે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક જે હતું વેલ્થ ઓફ નેશન્સ સત્તરસો છોતેરમાં મેં તમને ઉપર કીધું અર્થશાસ્ત્રના પિતા તરીકે એડમ સ્મિથ છે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો કોણે આપ્યો તો એડમ સ્મિથે આપ્યો ઓકે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે જેના કારણે બીજા ચેપ્ટરમાં સંપત્તિ વિશે આપ્યું જ છે બરાબર છે બુકમાં જોશો તો પહેલી જ લાઈન એવી છે કે ભાઈ એડમ સ્મિથે આવું કીધું એટલે સંપત્તિ વિશે શોધખોળ ચાલુ થઈ આલ્ફ્રેડ માર્શલે લખેલ અર્થશાસ્ત્રનું પુસ્તક કહ્યું હતું તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ ઉપર આવી ગયું થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ તો એ આર્થિક પ્રવૃત્તિ નીચેમાંથી કંઈ આર્થિક પ્રવૃત્તિ નથી તો જો આ જો આવી ગયો ને તો હવે આમાં તમને ઓપ્શન આવશે તો કોઈ ઓબ્વિયસલી જે આ એક્સ્ટ્રા છે કે ભાઈ ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે એમાં કંઈ પૈસા ના લે આકૃતિક આલેખમાં વાય ધરી પણ પડતંત્ર ચલાવે બરાબર છે તો અહીંયા પડતંત્ર ચલ લખજો બરાબર ઓપ્શનમાં કંઈ પણ હોઈ શકે પણ પડતંત્ર ચલાવે ઓકે ઇકોનોમિકા পুতক কখি ইমিকা নে ঔ ইনমিকা হেৰি শুকনমিকা ঔকনিকা আৰু ઓકે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે તો ઓઇકોનોમિકા પુસ્તક એરિસ્ટોટલે રખ્યું છે બીજા પેજ ઉપર તમને સ્ટાર્ટિંગમાં જોવા મળશે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત શું ધરાવે છે તો ઉપયોગિતા મૂલ્ય વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાંકીય એકમોનું પ્રમાણ એટલે કિંમત નીચેમાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુમાં તો ફ્રીજ સંપત્તિ નીચે પૈકી કયું લક્ષણ ધરાવતી નથી તો તેની છત હોવી જોઈએ એટલે કે અતિ પુરવઠો હોવો જોઈએ એવું નથી તમામ કુદરતી સંપત્તિ એટલે શું તો જમીન નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી તો વ્યાપાર ચક્રનો અંશતા આર્થિક પરિવ આ ન હોય બરોબર છે તો એ નથી અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દના વિનિમય મૂલ્ય આવે જે વસ્તુઓ જોઈ શકાય અને માપી શકાય તે વસ્તુઓ કેવી જોઈ જોઈને માપી શકાય ઓબ્વિયસલી છે ભૌતિક વસ્તુઓ છે જે વસ્તુ પુરવઠા પર અંકુશ હોય તો અછતવાળી હોય ખાનગી વસ્તુમાં જો હોય તો સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતા બંને હોય વ્યાપાર ચક્રના ચાર તબક્કાઓ કહે ગયા બરોબર છે તો તેજી મંદી ઓટ સુધારણા માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે તો બે પરિબળોને માંગ રેખાનો ઋણ હોય છે હલકા પ્રકારની વસ્તુઓ ગિફન વસ્તુ કારણ કે તે ગિફન નામના જે હતા અર્થશાસ્ત્રી એમના દ્વારા રજૂ કરવામાં આવી હતી માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ બરોબર એકમ મૂલ્ય સાપેક્ષ પછી મૂલ્ય સાપેક્ષ અને મૂલ્ય અનપેક્ષ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત પૂરક વસ્તુ કેવી જોડાયેલી હોય માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જતા મળે છે તો નીચે તરફ જવા મળે છે ઓકે આમ હોય છે ને તો નેક્સ્ટ નીચનામાંથી માંગને કોઈ કોની સાથે સંબંધ નથી તો ગ્રાહક સાથે સંબંધ નથી અને સેમ ટુ સેમ તમને પૂછે પુરવઠાને કોની સાથે સંબંધ નથી તો એ પણ તમને કરીને જવાનું માંગનો નિયમ કોણે આપે તો આલ્ફ્રેડ માર્શલે વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વડ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગતી હોય તો અભ્યસ ઊંચી હોય કારણ કે એમને પ્રતિષ્ઠા ધરાવી છે ઓકે હવે જે વસ્તુ ખાલી જગ્યા હોય તો એકબીજાની વૈકલ્પિક વસ્તુ હોય કિંમત ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને સંકોચન કહેવાય કિંમત સિવાયના પરિવાર પ્રેરિત પુરવઠામાં જે ફેરફાર થાય એને વધારો ઘટાડો કહેવાય નેક્સ્ટ જો હું વાત કરું વાપરો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટે તો કિંમત જથ્થો કુલ પુરવઠા કરતા ખાલી જગ્યા હોઈ શકે તો વધુ હોઈ શકે ઓકે કારણ કે જો હું અહીંયા તમને કંઈક સમજી દે આ થઈ ગયું ઉત્પાદન બરોબર છે આ ઉત્પાદન પછી આવશે પુરવઠો અને પછી આવશે જથ્થો હવે જથ્થામાં સાનો સાનો સમાવેશ થાય જથ્થામાં સાનો સાનો સમાવેશ પુરવઠો પ્લસ કે જે નથી વેચ્યો હવે જો હવે સમજો પાંચસો જે છે પાંચસો કેજી જે છે બટાકા છે હવે એમાંથી આ શાકભાજીવાળો એવું કે મારે સો કિલો જ વેચવા છે બરાબર સો કિલો બજારમાં મૂકવા છે તો આ પુરવઠો થઈ ગયો પરંતુ કે કેટલીક કેટલાક શિક્ષક મિત્રો એવું કે જે ચારસો બચ્ચોએ જથ્થો કહેવાય તો ના ચારસો બચ્ચોએ જથ્થો ના કહેવાય એક તો પુરવઠો જે બજારમાં મૂકે છે પ્લસ જે ચારસો એક્સ્ટ્રા બચ્ચો છે એ કરીએ એટલે કે જે પાંચસો છે તો એ જથ્થો કહેવાય હવે કેટલાકનો સવાલ થાય કે ના તમે ખોટું બોલો છો કારણ કે જથ્થો અને ઉત્પાદન પછી તો ઉત્પાદન બી પાંચસો નું કિલો થયું ઓકે ઉત્પાદન પણ પાંચસો કિલો નું થયું જથ્થો નું ઉત્પાદન હોય તો ના તો ઉત્પાદન ઉત્પાદન જે છે એ પાંચસો કિલોનું થયું તો આ પાંચસો કિલો ઉત્પાદન છે

જે છે જથ્થો સૌથી મોટો હોય ઇન શોર્ટ જથ્થો સૌથી વધારે હોય પછી આવે ઉત્પાદન ધેન પછી આવે પુરવઠો ઓકે તો આ કન્ફ્યુઝન દૂર કરી દેજો પોતાની અને આ નામ જે છે ને એ ઇંગ્લિશમાં યાદ રાખશો તો બેટર અન્ડરસ્ટેન્ડિંગ મળશે કે ભાઈ પ્રોડક્શન કેટલું છે તમારું અને જે પુરવઠો છે તમારો સપ્લાય કેટલો છે બરાબર છે તો ઇન શોર્ટ આ બધું કરશો આગળ જઈને તમને વધારે ખબર પડશે આ બધી વસ્તુઓની આફ્ટર ટ્વેલ્થ ઓકે ચાલો ભવિષ્યમાં આ તો બધું ઇઝી છે બરાબર આ કંઈ ખાસ નથી એટલે હું થોડું સ્કીપ કરવા માંગુ છું ઓકે તમે પોઝ કરો વિડીયોને અને પોઝ કરીને જોઈ લો જે મને જરૂરી લાગે છે એ હું તમને સમજાવીશ ઓકે સ્થિર ખર્ચ રેખાનો ઢાળ એક અક્ષને સમાંતર હોય પછી વાહન વ્યવહાર ખર્ચનો અભાવ પૂર્ણ હરીફાઈનું બજારનું લક્ષણ છે કારણ કે એમાં વાહન વ્યવહારનો ખર્ચ એટલો બધો થતો નથી બરાબર પછી જો વેચાણ ખર્ચ એ કયા પ્રકારનું અગત્યનું લક્ષણ છે તો ઇજારા યુક્ત હરીફાઈ કારણ કે એમાં જે વેચાણ ખર્ચ કરવો પડે એટલે કે એડ કરવી પડે સેલ્સ જે છે સેલ સેલ રાખવી પડે બરોબર છે ગ્રાહકોને આકર્ષવા માટે પરસ્પર અવલંબન જે અલ્પહસ્તક ઇજારો આને હું તમને મોસ્ટ ટાઈમ મેં તમને વિડીયોમાં પણ કીધું હતું કિંમત ચુસ્તતા એ પણ અલ્પ હસ્તક કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ આગળ જે છે તમારા આ ચેપ્ટર નંબર છના જ છે બરોબર છે ચેપ્ટર સાત અહીંયા ચાલુ થઈ ગયું છે આ આંકડાવાળા છે ને ખાસ કરીને આ આરબીઆઈ એ તમારું ક્યારેય પીછો નહીં છોડે આફ્ટર ટ્વેલ્થ પણ ઓકે તો આ ખાલી ખાસ કરીને કરી જજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ કંઈ ખાસ નથી આ એકાણસો પચાસ ડોલર પણ આંકડો યાદ રાખજો જે મો જે મોસ્ટ મોસ્ટ આઈ એમપી છે એ મેં અહીંયા મૂકે છે વધારાની કોઈ જરૂર નથી એ મૂકેલા નથી ઓકે ચાલો ખાલી આ વસ્તુ પણ યાદ રાખજો કે ભાઈ બે હાજર અગિયાર બારમાં ભારતની જે કેટલા ટકા વસ્તી ગરીબ હતી બરોબર છે હતી મતલબ છે કે હતી બરાબર બાવીસ ટકા ઓકે તો યસ આ બધું ઇઝી છે એટલે હું તમને સમજા કારણ કે આમાં સમજા જેવું છે નહીં એટલે તમે પોઝ કરીને સ્કીપ કરી શકો છો ઓકે પછી જો અહીંયા વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં આવતા રોકાણને એફડીઆઈ કહેવાય કે એફઆઈઆઈસ પણ આવી શકે બરાબર છે અન્ય દેશોમાં આવતા મૂડી રોકાણ આમાં પ્રોપર સ્પષ્ટ નથી કર્યું એટલે એફઆઈસ પણ આવી શકે પરંતુ એફઆઈસ ડાયરેક્ટ નાણાં બજાર એટલે કે શેરબજાર બોન્ડ એ બધામાં લગાવતા હોય છે ઓકે પછી આગળ તમારા જો વાત કરું રાષ્ટ્રીય ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા ના હોય તો સંરક્ષણ ખર્ચ ગણાતા નથી પછી જો આગળ જો હું વાત કરું તો નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કઈ કઈ ચાર કયા કયા છે એ તમારે કમેન્ટ કરવાના રહેશે પંચાયત એટલે શું આ બધું તમે નીચે પોઝ કરીને જોઈ શકો છો ઓકે તો જો અહીંયા એકસો બે થયા અને હબ બસ થોડા છે આગળ એકસો પંદર જેવા જ છે ઓકે ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે જુદા જુદા થયેલા વિચારોમાં કૌટિલ્યનો અર્થ શાસ્ત્ર અગ્રસ્થાન ધરાવે છે ચેપ્ટર એકમાં પણ આવી ગયું અન ટુ ધ લાસ્ટ પુસ્તકના રેખંક જે હતા એ રસકીન હતા એકાત્મ માનવવાદ પુસ્તક જે છે એના પુરસ્કર્તા કોણ હતા તો પંડિત ટ્રસ્ટી શિપના સિદ્ધાંત મેં તમને આઈએમપી પણ આપ્યો હતો આઈએમપી ક્વેશ્ચનના વિડીયોમાં વિશ્વ મહામંદિરનું વર્ષ ઓગણીસો ઓગણત્રીસ નું મૂળ નામ વિષ્ણુગુપ્ત ઓકે તો યસ આ બધું છે તમને જે છે એ યાદ રાખવાનું છે પોઝ કરીને તમે જોઈ લો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો તમને લાઈક સબસ્ક્રાઈબ ધ ચેનલ મળી એક નેક્સ્ટ નો વીડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ